ફ્રેન્ડ્સ, 12 મિત્રો, તમે 5-10 કામગ્રી મરઘી એ વિશે વાર્તા સાંભળીને, હા, મરઘી કેટલું કામ કરે છે સમજ પડીને તમને? હા, તો બાળકો, તમારે પણ મદદ કરવી જોઈએ. કોને? મમ્મીને. બાળકો, આપણે એક પ્રવૃત્તિ જોઈએ. જો આપણે અહીં ખાલી જગ્યાને પૂરવાની છે તો એમાં નોની નુના શબ્દ ક્યારે અને ક્યાં લાગશે અને કઈ રીતે શબ્દોને ગોઠવવાના છે તે વિશે જોઈશું. જો અહીં જે છે તે ખાલી જગ્યા આપણે પૂરવાની છે અને અહીં એના જવાબ આપેલા છે, તો આ જવાબને આપણે આમાં ગોઠવવાના છે. પણ કયા શબ્દોને જોવાના છે? આ શબ્દોને. કયા? આ શબ્દોને જોઈને આપણે જોઈએ. સમીર નો, અહીં નો આપેલું છે, તો સમીર નો બહે એ રીતે આવશે નહીં. સમીર નો દફતર એ રીતે આવશે ના. સમીર નો દાદા એ રીતે આવશે નહીં. સમીર નો કંપાસ, આ બરાબર લાગે છે ને વાક્ય? હા, આ જવાબ અહીં આપણે લખવાનો છે. તો આ નો શબ્દ ને લીધે અહીં જવાબ કંપાસ આ રીતે ગોઠવાશે. હવે જુઓ, સમીર નું, અહીં નું આપ્યું છે, તો સમીર નું બહેન બરાબર લાગે છે નહીં. સમીર નું દફતર બરાબર લાગે છે? હા, તો અહીં આવશે સમીર નું દફતર. હવે જુઓ સમીર ની, તો સમીર ની બહેન બરાબર લાગે છે? હા, તો અહીં શું આવશે? સમીર ની બહેન. સમીર ના ખાલી જગ્યા, તો સમીર ના હવે શું આવશે? દાદા. તો સમીર ના દાદા. તો બાળકો, આપણે નો નું ની ના આ શબ્દો પરથી આ ખાલી જગ્યાને બરાબર ગોઠવીને કરવાની છે. બાળકો, આપણે અહીં નો ની નું ના નો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. આપણે આ શબ્દો સાથે કઈ રીતે આ બન બેસે છે, બરાબર ગોઠવાય છે તે જોવાનું છે અને પછી અહીં જવાબ લખવાનો છે. ચલો વાંચીએ. એક લીમડા ખાલી જગ્યા ઝાડ હતું, તો લીમડા નો ઝાડ હતું, લીમડા ની ઝાડ હતું, લીમડા નું ઝાડ હતું કે લીમડા ના ઝાડ? ચલો, અહીં કયું આવશે વાક્ય? બોલો, કઈ રીતે બોલાશે વાક્ય? હા, એક લીમડા નું, તો અહીં નો જવાબ આવશે. જો એક લીમડા નું ઝાડ હતું. હવે જુઓ બીજું, ઝાડ ખાલી જગ્યા ટોચ પર મારો હતો, તો અહીં શું આવશે? ઝાડ નો ટોચ પર, ઝાડ ની ટોચ પર, ઝાડ નું ટોચ પર કે ઝાડ ના ટોચ પર? કયું આવશે? ઝાડ ની ટોચ પર મારો હતો. મારામાં કાગડી ખાલી જગ્યા ઈંડા હતા, તો મારામાં કાગડી, બોલો ના, મારામાં કાગડીના ઈંડા હતા. ઈંડા ખાલી જગ્યા રંગ સફેદ હતો. ઈંડામાંથી બચ્ચા બહાર આવ્યા, તો ઈંડા નો, રંગ સફેદ હતો, ઈંડામાંથી બચ્ચા બહાર આવ્યા. મારામાં કાગડી ખાલી જગ્યા બે બચ્ચા હતા, તો મારામાં કાગડી ના, બે બચ્ચા હતા. બાળકો, આ રીતે આપણે નો ની નું ના નો ઉપયોગ કરવાનો છે અને એને ખાલી જગ્યામાં, વાક્યમાં કે શબ્દોમાં એનો ઉપયોગ કરતા શીખવાનું છે. ચિત્ર જોઈને કહો
अने लखो। जुओ बाळको अहीं केटलाक चित्रो आप्या छे, तो एना परथी आपणे वाक्य बनाववाना छे अने पछी लखवाना छे। तो जुओ तमने चित्रोमां शुं देखाय छे, आ चित्रमां तमने शुं देखाय छे? एक बाळकना हाथमां शुं छे? पाणीनुं ग्लास, अने ते आमने पाणी आपे छे। तो एना परथी वाक्य क्यूं बनशे बाळको? हूँ मेहमानोने पाणी पाऊं छूं, पछी ग्लास पाछा लई जाऊं छूं। तो आ रीते आपणे ऊपरना चित्रो परथी वाक्यो बनाववाना छे। હવે જુઓ આ પહેલું ચિત્ર, તેમાં તમને શું દેખાય છે? કે એક બાળક ઝાડુથી શું કરે છે? કચરો વાળે છે। તો અહીં આપણે વાક્ય કઈ રીતે બનાવશું તમે જુઓ। હું ઝાડુથી કચરો साफ करूं छू, पछी शू आवशे? पछी कचरा पेटी मां नाखू छू। तो આ રીતે આપણે વાક્ય બનાવવાનું છે। અહીં તમને બીજું ચિત્ર દેખાય છે, બાળક શું કરે છે? હાથ ધુએ છે। તો એના પરથી અહીં વાક્ય બનાવ્યું છે, હું હાથ ધોઉં છું। તો એના પછી વાક્ય આપણે કઈ રીતે આગળ વધારીશું? આપણે હાથ ક્યારે ધોઈએ છીએ બોલો? હા, જમવા બેસીએ ત્યારે હાથ ધોઈએ છીએ ને, અને બહારથી આવીએ ત્યારે પણ ધોઈએ છીએ। તો વાક્ય આ રીતે બનાવશું, હું હાથ ધોઉં છું, પછી જમવા બેસું છું। આ ત્રણ નંબરનું ચિત્ર, તેમાં તમને શું દેખાય છે? પાણીથી દીશ ધુએ છે। તો આપણે વાક્ય આ રીતે બનાવીશું, જુઓ। હું પાણીથી દીશ સાફ કરું છું, પછી શું આવશે બાળકો બોલો? પછી લૂછીને મૂકું છું। તો આ રીતે તમારે ચોથું, પાંચમું, છઠ્ઠું એ રીતે વાક્યો બનાવવાના છે। પાંચમું ચિત્ર છે તે અહીં આપણને આપેલું છે, તો બે વાક્યો તમારે બનાવવાના રહેશે। જુઓ બાળકો, આ રીતે આપણે 10 ચિઠ્ઠીઓ બનાવી છે, તેમાં અલગ અલગ 10 કામ લખ્યા છે। આપણે જે ક્રિયા કરીએ છીએ તે પણ લખી છે। તો બાળકો, આ જે ચિઠ્ઠી છે તે એક પછી એક ઉપાડવાની છે, અને જેના ભાગે ચિઠ્ઠીમાં જે લખ્યું હશે તેણે તે અભિનય કરીને બતાવવાનું છે, અને બાકીના જે મિત્રો છે તેણે એને ઓળખીને એ ક્રિયા કઈ છે તે કહેવાની છે। તો ચાલો આપણે શરૂ કરીએ, બોલો બાળકો, શરૂ કરીએ? ચાલો, તમને ગેમ રમવી ગમે છે ને? મજા આવે છે? તો આ પણ નવી જાતની ગેમ છે, તો મજા આવશે, બરાબર છે? તો ચાલો, પહેલા કોણ ઉચકશે? ચાલો,
બોલવાનું નથી હા ઊભા થઈને તમારે એક્શન બતાવવાની છે આ લોકોને ચાલો એ લોકોની સામે ઊભા રહો વેરી ગુડ સમજ પડી ગઈ તમને ચાલો બોલો બીજું કોનું આવશે વારો એક્શન કરો ઓકે ચાલો ક્રિયા ઓળખવાની છે હા તમારે હા પછી ચાલો ઓહો ગીત ગાતા આવડે છે વેરી ગુડ ચાલો હમણાં હાથ આપણે બરાબર ધોવા જોઈએ ચાલો હવે કોનો ટર્ન છે ચીટ ઉપાડો અને અભિનય કરો બાળકો તમારે ઓળખવાનું છે હા ચાલો હવે કઈ ક્રિયા છે કરો હા તો ઝાડું આપણે શા માટે વાળીએ છીએ ઝાડું ઘરને સ્વચ્છ રાખવા માટે ચોખ્ખું રાખવા માટે ઝાડું વાળીએ છીએ ચાલો હવે ટર્ન કોનો છે ચાલો એક્શન કરો ચાલો હવે કોનો વાળો વાસણ ધોવે ચાલો કોનો ટર્ન છે પાણી પીએ છે તો બાળકો હમણાં તમે પાણી પીઓ છો ને તો કંઈ પણ ખાવું અને પીવું હોય તો તે પહેલા આપણે શું કરવું જોઈએ હાથ ધોવા જોઈએ તો બાળકો તમને આવી ગેમ રમવાની મજા આવી તો તમે તમારા ફ્રેન્ડ સાથે રમશો ને જુઓ બાળકો આપણે ચીઠી ઉપાડી પ્રવૃત્તિ પણ કરીને તો તમારે આ બધી પ્રવૃત્તિઓ ઘરે તમારા મિત્રો સાથે કરવાની છે અને મજા કરવાની છે તો કરશો ને બાળકો હા તો ચાલો હું રજા લઉં છું